તમે એક જંગલમાં બેસો અને ધ્યાનસ્થ થઈ જાઓ, કોબરા તમારી સામે ભેગા થઈ જશે. મારા શરીરનું કાયાકલ્પ કરવા અને પોતાની સાથે અમુક વસ્તુઓ કરવા માટે ઝેર લેવું મારા માટે ચમત્કારી રહ્યું છે. ચોક્કસ પ્રકારના યોગીઓ હોય છે જે હંમેશા આ પર્વતના વીછીને સાથે રાખે છે. તેઓ વીછીનો એક ડંખ લે છે. તેઓ ઝેરનો ઉપયોગ સમગ્ર ન્યુરોલોજિકલ સિસ્ટમને હચમચાવવા માટે કરે છે. જ્યાં ચેતના છે ત્યાં તેઓ તેને અનુભવી શકે છે. તો તમે આ સાધનનો ઉલ્લેખ કર્યો હતો જે આપણને માર્ગ બતાવે છે, જેને આપણે તે જે પણ હોય ચેતના કે બુદ્ધિમત્તા કહીએ છીએ, પણ તમે કહો છો કે તે મનુષ્યો માટે છે. તો પ્રાણીઓ વિશે તમે શું વિચારો છો અને તેઓ કઈ રીતે દુનિયાને જુએ છે? જુઓ, જ્યારે પ્રાણીઓની વાત આવે છે તો પ્રાણીઓ એ રીતના બનેલા હોય છે કે મોટે ભાગે તેમનું જીવન તેમના અસ્તિત્વને જાળવી રાખવા વિશે હોય છે. કોઈ પણ પ્રાણી માટે તેમનું પેટ ભરાયેલું છે તો તેમનું જીવન ગોઠવાઈ જાય છે. તેઓ બસ એક જગ્યાએ ખુશીથી બેસે છે તો તેમનું જીવન સંપૂર્ણ છે. But that's not the nature of the human being. પણ મનુષ્યની પ્રકૃતિ એવી નથી. જો એમનું પેટ ખાલી હોય તો એક સમસ્યા છે, જો તે ભરાયેલું હોય તો અનેક સમસ્યાઓ છે. આ મનુષ્યની પ્રકૃતિ છે, કેમ કે અસ્તિત્વ ટકાવી રાખવું એ આપણું અંતિમ લક્ષ્ય નથી. ફક્ત જ્યારે અસ્તિત્વ સચવાઈ ગયું હોય ત્યારે જ જેને મનુષ્ય કહેવાય છે તે બહાર આવે છે. ત્યાં સુધી પણ આપણે ફક્ત એક પ્રાણી છીએ. જ્યારે આપણે ખૂબ ભૂખ્યા હોય અને અસ્તિત્વ ખતરામાં હોય ત્યારે આપણે બીજા કોઈ પ્રાણી જેવા જ લાગીએ છીએ. મનુષ્યો બીજા કોઈ પ્રાણીઓની જેમ જ લડતા હોય છે જ્યારે તેમનું અસ્તિત્વ ખતરામાં હોય છે. ફક્ત જ્યારે તે બાબતોની કાળજી લેવાઈ ગઈ હોય મનુષ્ય હોવાના બીજા પરિણામો એક સંભાવના બને છે. તો અસ્તિત્વને જાળવવું એ આપણું અંતિમ લક્ષ્ય નથી, તે એક શરૂઆત છે, તે જીવનનું પહેલું પગથિયું છે. પણ બાકીના દરેક પ્રાણીઓ માટે તેમનું અસ્તિત્વ અંતિમ લક્ષ્ય છે. પરંતુ તેમનામાં પણ અમુક પ્રાણીઓ છે જે ચેતના સુધી પહોંચવા અથવા ઓછામાં ઓછું તેની તરફ સંવેદનશીલ હોવા સક્ષમ હોય છે. ત્યાં સુધી પહોંચવા એમ નહીં, પણ તેઓ ચેતના તરફ થોડા વધુ સંવેદનશીલ હોય છે. જ્યાં પણ ચેતના હોય છે ત્યાં અમુક પ્રાણીઓ એક ચોક્કસ રીતે વર્તે છે. ભારતમાં યોગિક સંસ્કૃતિમાં અને ભારતીય ગૂઢ વિદ્યામાં બધે જ તમે જોશો એક કોબરા હશે હંમેશા. એટલા માટે કે આપણે હંમેશા જોયું છે કે જ્યાં પણ થોડી ચેતનાની પહોંચ છે ત્યાં આ જીવો કોઈક રીતે તેનો અનુભવ કરી લે છે. તેઓ આ કઈ રીતે અનુભવે છે? આ એક અનુમાન છે, કોઈ ચોક્કસ વિજ્ઞાનની વાત નથી કરી રહ્યો. આ એક અનુમાન છે કે તેઓ લગભગ બહેરા હોય છે, તેથી તેઓ એકદમ સચેત હોય છે. અને કોઈ બીજી રીતે તેઓ ખૂબ જ સચેત હોય છે. ઘણા લોકો આની તપાસ કરી ચૂક્યા છે. આ એક હકીકત છે. જુઓ, દાખલા તરીકે દક્ષિણ ભારતનો એક કોબરા, તેના કાન નથી હોતા, સાંભળવાની કોઈ રચના નહીં, તેથી આખું શરીર ધરતી સાથે જોડાયેલું છે, એટલે તેના કાન ધરતી સાથે જોડાયેલા હોય છે. તેથી જો કેલિફોર્નિયામાં ભૂકંપ આવવાનો હોય જે અહીંથી 12 કલાક દૂર છે, મતલબ કે ધરતીની લગભગ બીજી બાજુ, જો આવતા 2 કે 3 દિવસોમાં ત્યાં ભૂકંપ આવવાનો હોય તો આ કોબરા એક ચોક્કસ રીતે વર્તવાનું શરૂ કરશે. જો તમે તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો, નિરીક્ષણમાં જરૂરી નિપુણતા મેળવી લીધી હોય તો તમે સ્પષ્ટ રીતે કહી શકો છો કે ધરતીના લગભગ આ ભાગ પર ભૂકંપ આવવાનો છે. એવા લોકો છે જે આ કરી શકે છે. ફક્ત સાપનું નિરીક્ષણ કરીને તે કઈ રીતે વર્તે છે તે પરથી તેઓ કહે છે કે ધરતીના અમુક ભાગમાં આ રીતની હલચલ થવાની છે. તો કેમ કે ધરતીમાં થનારું સૌથી નાનામાં નાનું, સૌથી સૂક્ષ્મ સ્પંદનો પણ તે અનુભવી શકે છે. તેના કારણે તેની પાસે એક ચોક્કસ જાગૃતતા હોય છે કે સંવેદનશીલતા હોય છે અમુક કંપનોની. કદાચ જ્યારે કોઈ વ્યક્તિ જેને આપણે ચેતના કહીએ છીએ ત્યાં પહોંચે તો બીજા સ્પંદનો જે સામાન્ય રીતે દરેક વ્યક્તિ રોજિંદા બહાર ફેંકતા હોય છે, તેમની શારીરિક બાબતો, તેમની માનસિક બાબતો, કદાચ તે એકદમ ઘટી જાય છે. તે સ્પંદનનો અભાવ એવી વસ્તુ છે જેને કોબરા અનુભવે છે. જો તમે એકદમ ધ્યાનસ્થ થઈ જાઓ, તમે એક જંગલમાં બેસો અને ધ્યાનસ્થ થઈ જાઓ તો કોબરા તમારી સામે ભેગા થઈ જશે. તેઓ ત્યાં આવીને બેસી જશે, જાણે કે તેઓ તમારી રાહ જોઈ રહ્યા હોય. આ મારો ઘણી બધી વખતનો અંગત અનુભવ છે. અને આ સંસ્કૃતિમાં હંમેશા ઘણા બધા યોગીઓ આ જ કહેશે. તેઓ વ્યક્તિમાં સ્પંદનોનો અભાવ અનુભવવા સક્ષમ છે. જ્યારે સ્પંદનો ખૂબ જ ઓછા અથવા બારીક થઈ જાય છે, કોઈક રીતે તેઓ તેના તરફ આકર્ષાય છે. બધા ઝેરીલા જીવો જે તેમના સિસ્ટમમાં ઝેર બનાવે છે,
તેમાંના બધા આ અનુભવ કરી શકે છે. કદાચ હું આમાં અનુમાન લગાવી રહ્યો છું, ફક્ત એક અનુમાન. જુઓ, કોઈ જીવ પોતાની અંદર એક ઉત્ક્રાંતિની પ્રક્રિયા રૂપે ઝેર પેદા કરે છે. કદાચ એટલા માટે કે કોઈક રીતે તેના શારીરિક અંગો અને બીજી વસ્તુઓ એ રીતે છે કે એક ઘાતક ઝેર વગર તે બચી શક્યું ન હોત. તે સતત ખતરામાં હોય છે. તો કેમ કે તે ખૂબ ખતરો અનુભવે છે, આ મનુષ્યમાં પણ સાચું છે. જે લોકો સતત ખતરો અનુભવે છે તેઓ તેમની અંદર ખૂબ ઝેર લઈને ફરતા હોય છે. તો મનુષ્યના વ્યવહારને જોતા હું ફક્ત અનુમાન લગાવી રહ્યો છું. કદાચ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં, કેમ કે તેમની પાસે અંગો નથી જેમ કે સાપ પાસે અંગો નથી, તેમની પાસે તે સમાન ક્ષમતાઓ નથી જે બીજા જીવો પાસે હોય છે. તો એટલા માટે તેઓએ સમય સાથે ઝેર વિકસિત કરી લીધું હશે, કેમ કે તેના વિના તેઓ બચી શક્યા ન હોત. તેમને ખાવા માટે ખોરાક ન મળે હોત, તેમની આસપાસનું બધું જ વધારે ઝડપથી ચાલે છે. તેમ છતાં તેઓ શિકાર કરે છે અને જીવે છે ફક્ત જે ઝેર તેમના પાસે છે તેના કારણે. બધા ઝેરીલા જીવોમાં મેં આ માખીઓમાં પણ નોંધ્યું છે. મધમાખીઓમાં જે રીતે તેઓ મારી આસપાસ વર્તે છે મેં આ ઘણીવાર નોંધ્યું છે. તે ખૂબ વિચિત્ર છે. શરૂઆતમાં જ્યારે આ થયું મને વિશ્વાસ થતો ન હતો કે કંઈક રીતે આ જંતુઓ કંઈક અનુભવ કરી રહ્યા હોય તેમ લાગે છે જે કોઈ મનુષ્ય મોટા ભાગે જાણતા નથી હોતા, પણ તેઓ તે જોઈ શકે છે. સામાન્ય રીતે મેં બધા ઝેરીલા જીવો સાથે આ નોંધ્યું છે, કેમ કે તે ઝેર પેદા કરવા માટે તેમની અંદર અમુક ખાસ પ્રક્રિયા ચાલતી હોય છે. મેં બીજા વૈજ્ઞાનિકો અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી સાંભળ્યું છે કે તેઓ કહે છે કે ઝેર દુનિયામાં બનતા સૌથી જટિલ પ્રોટીન્સમાંથી એક છે અને આજે વિવિધ પ્રકારની ન્યુરોલોજીકલ બીમારીઓ માટે પ્રયોગો થઈ રહ્યા છે કે કઈ રીતે ભવિષ્યમાં ઝેરનો ઉપયોગ કરી શકાય છે. કેમ કે મારા પોતાના અનુભવમાં મારા શરીરનો કાયાકલ્પ કરવા અને પોતાની સાથે અમુક વસ્તુઓ કરવા માટે ઘણી બધી રીતે ઝેર લેવું મારા માટે ચમત્કારી રહ્યું છે. ચોક્કસ પ્રકારના યોગીઓ હોય છે જે હંમેશા ડબ્બામાં આ પર્વતના વીછીને સાથે રાખે છે જે લગભગ 9 ઇંચ લાંબા હોય છે. કોઈ એક દિવસે તેઓ નક્કી કરશે કે ક્યારે અને તેઓ વીંછીનો એક ડંખ લેશે. તમારું આખું ન્યુરોલોજીકલ સિસ્ટમ ઝણઝણી ઉઠશે. તે 24-48 કલાક સુધી ચાલ્યા કરશે. તે તમને ઊંઘવા નહીં દે, તે તમને બસ જગાડી રાખશે. અને પીડા અને આનંદ વચ્ચે ખૂબ જ ઓછો ફરક રહે છે. એકવાર ન્યુરોલોજીકલ સિસ્ટમ અમુક રીતે ઝણઝણી ઉઠે પછી તમે જાગરૂક રીતે તેને પીડા કે આનંદમાં બદલી શકો છો. તો તેઓ રડશે, તેઓ હસશે, તેઓ રડશે, તેઓ હસશે. આ બધું 24-48 કલાક સુધી ચાલ્યા કરશે, કેમ કે તેઓ આ ઝેરનો ઉપયોગ સમગ્ર ન્યુરોલોજીકલ સિસ્ટમના પુનર્ગઠન માટે કરે છે. તો આ સંદર્ભમાં ક્યાંક અમુક જીવો આ બાબતો માટે થોડી વધુ પહોંચ ધરાવે છે. તેઓની પહોંચ ચેતના સુધી ન હોઈ શકે, પણ જ્યાં ચેતના સુધીની પહોંચ છે ત્યાં તેઓ તેને અનુભવવા સક્ષમ છે. મારી સમજ પ્રમાણે, મને કહેવા દો, મારી ધારણા પ્રમાણે તેઓ તે જીવો છે, તે શરીરોને ઓળખવામાં સક્ષમ છે જેનામાં ઓછામાં ઓછું સ્પંદન રહેલું હોય છે. જ્યાં સ્પંદનો ઓછા હોય તે તેમના માટે થોડા શૂન્યાવકાશ જેવું છે. તેથી તેઓ તેની તરફ આકર્ષાય છે અને સાથે સાથે તેઓ તે પ્રકારના સ્પંદનને નુકસાન નહીં પહોંચાડે, કેમ કે તેઓ ખૂબ નિષ્ક્રિય અનુભવે છે. એક વિડીયો છે જેમાં મેં કિંગ કુબરાને પકડી રાખ્યો છે. તેના માથેથી નહીં પણ તેના શરીરથી. તે કોઈ એક પાળેલો કોબરા નથી. અમે તેને તે વિડીયો લેવાના 2-3 દિવસ પહેલા જ પકડ્યો હતો. અને જો કિંગ કોબરા તમને ડંખ મારે તો તમારી પાસે જીવવા માટે 6-8 મિનિટ હોય છે, બસ તેટલું જ. તે એક હાથીને મારી શકે છે પણ તે ડંખ નહીં મારે. જો તમે થોડો તણાવ દેખાડશો તે ડંખ મારશે. જો તમે એકદમ શાંત હોવ તો તે તમને ડંખ નહીં મારે, કેમ કે તમે જે સ્પંદન પેદા કરો છો એ રીતે તે વર્તે છે.